પેજ નંબર એકસો પંચાણું પ્રકરણ અઠયાવીસ વસિયતનામું ક્ષણભંગુર સંસારના પ્રવાસીની યાત્રા પૂર્ણ થતા તેના અંતિમ મુકામ તરફ પ્રયાણ કરવાનું નિશ્ચિત હોય છે અર્થાત અવિનાશી આત્માને પરમધામમાં અવતરણ કરી પુનઃયાત્રા માટે સજ્જ થઈ ધરતી પર અવતરવાનું હોય છે આવન જાવન કરતા પ્રત્યેક આત્માએ ધારણ કરેલ શરીરના નાશ થયા પહેલા પોતાના જીવનમાં પ્રાપ્ત કરેલ સંપત્તિનું વસિયતનામું તૈયાર કરી વારસદારોને માર્ગદર્શક બને તે રીતે અહીંથી જતા પહેલા સોંપીને જવું જોઈએ મારી દ્રષ્ટિએ પ્રત્યેક વ્યક્તિએ સ્થૂળ સંપત્તિના બદલે આંતરિક સંપત્તિનું વસિતનામું તૈયાર કરવું વધુ અગત્યનું છે હું જાણું છું કે હું કોઈ મોટી ભૌતિક સંપત્તિનો માલિક નથી તેમ છતાં વસિયતનામું ઘડવાનો મને વિચાર આવે તેનું મને જરા પણ અચરજ નથી કારણ કે હું ભૌતિક સંપત્તિને મૂલ્યવાન સંપત્તિ માનતો નથી તેથી તેનું વસિયતનામું ઘડવાનો અહીં પ્રશ્ન રહેતો જ નથી આંતરિક સંપત્તિ અમૂલ્ય સંપત્તિ છે તે વેડફાઈ ન જાય તે જોવાની સમગ્ર મનુષ્ય જગતની જવાબદારી છે અને એટલે જ કદાચ આ જગતના એક નાનકડા સભ્ય તરીકે મને મળેલ આંતરિક સંપત્તિ વારસદારો યોગ્ય રીતે વાપરી શકે તેવા આશ્રયથી આ વસિયતનામું રજૂ કરી રહ્યો છું પેજ નંબર એકસો છન્નું મૃત્યુ સમયે પ્રત્યેક સગા સંબંધી મિત્રવર્તુળ અને પરિચિતોને રુદન નહીં કરવાનું નમ્ર ભાવે અનુરોધ છે રુદનના બદલે મારા જીવનકાળ દરમિયાન મેં કરેલ કાર્યો પૈકી જે કાર્યો મારાથી અધૂરા રહી ગયા છે અથવા અપેક્ષા મુજબના જે કામ થઈ શક્યા નથી તેવા કામ પાર પાડવા ધાર્મિક વિધિઓ સદંતર ટાળવી આ વિધિમાંથી બચેલા પૈસા જેઓ પીડિત છે બીમાર છે અશક્ત છે નાણાંના અભાવે પોતાનો વિકાસ સાધી શકતા નથી જેમના શિક્ષણ માટેની ક્ષિતિજો ખોલવા મોટી રકમની જરૂર છે તેવા લોકોની મદદ માટે આવી રકમ અનામત રાખવી અનામત રાખેલ આ રકમ ઉપર જણાવેલ હેતુઓ માટે વાપરવી એક જન્મ અને મૃત્યુ એક સિક્કાની બે બાજુઓ છે તેથી બંને પવિત્ર છે આપણે ત્યાં આ બંને બાબતને સૂતક માનવામાં આવે છે જે ખોટા ખ્યાલનો ત્યાગ કરી સામાન્ય જીવનની માફક આ બાબતોનો સ્વીકાર કરવો બે કોઈ પણ વ્યક્તિ મનુષ્ય છે તેને નાત જાતના ભેદભાવથી મૂલવવી નહીં તેના શિક્ષણ અને સંસ્કારથી તેનું વર્ગીકરણ કરવું ત્રણ મૃત્યુ દિવસ કે જન્મ દિવસની ઉજવણી કે યાદમાં રજા ભોગવવાના બદલે તે દિવસે વિશેષ નવા કાર્યો કરી દિવસને યાદગાર બનાવવો ચાર જિંદગીના ગણતરીના દિવસોને ચોક્કસ સમયપત્રકમાં મઢી લઈ પ્રત્યેક ક્ષણને સૃષ્ટિના હિતની સંભાળ માટે વાપરવા આયોજન કરવું પાંચ જિંદગીના મુકામ પર જેમની સાથે પરિચય કેળવવાની મને તક મળી છે તેવા તમામ આ વસિયતનામાના વારસદારો છે તેથી પ્રત્યેક વારસદારોને મૂલ્યવાન માનવજીવનને ઉજ્જવળ બનાવવા આ વસિયતનામાને ચરિતાર્થ કરવા મારો હાર્દિક અનુરોધ છે સગા સંબંધીઓને નમ્ર ભાવે જણાવવાનું કે વર્ષી શ્રાદ્ધ વગેરે મૃત્યુલોકના મનુષ્યનો ખ્યાલ છે તેથી તેને પણ હું સ્વીકારતો નથી કારણ કે હું અનેક જન્મોની યાત્રા કરી અહીં આવેલો એક મુસાફર છું પેજ નંબર એકસો સત્તાણું મારી આ મુસાફરી અવિરત નિયત ગતિમાં ચાલતી રહેવાની છે આ મુસાફરીના સમયકાળ દરમિયાન મને કદી પૂર્વજન્મનું સ્મરણ થયું નથી પિતૃને થતું તર્પણ ક્યાંય પ્રાપ્ત થયું નથી અનેક અવતારમાં બનેલા આપણે સૌ પિતૃઓ છીએ તેમ છતાં ક્યાંય કાગડો બની શ્રાદ્ધ ખાવાનું યાદ નથી તેથી આવી વિધિઓને આપણા જીવનમાં ક્યાંય સ્થાન હોવું ન જોઈએ જેઓ આ ધાર્મિક પરંપરાઓને સ્વીકારી આ બધી જ વિધિઓમાં રચાપચ્યા રહે છે તેને મારા વંદન છે હું કોઈ નાસ્તિક વ્યક્તિ નથી ઈશ્વરની અદ્ભુત સૃષ્ટિ રચનાને હું તેની કૃપાદ્રષ્ટિ સમજુ છું તેથી તેના ચરણમાં રૂપિયાના સિક્કાનો ઘા કરવાને હું આપણું અભિમાન માનું છું તેના ચરણોમાં સંપત્તિ અર્પણ કરવી જ હોય તો તે દુઃખી લોકોને અર્પણ કરી શકાય કારણ કે પ્રત્યેક સંઘર્ષ કરતા લોકો ઈશ્વરે બનાવેલી સૃષ્ટિના સભ્યો છે તેમણે જ આ જગતમાં આવા લોકોને મોકલી આપણે કેટલા સંવેદનશીલ છીએ તે જાણવા પરીક્ષાનું પેપર લખવા આપણને ચેલેન્જ કંસમાં પડકાર ફેંકી છે માટે હું પરંપરાગત ચાલી આવતી આવી વિધિઓને સ્વીકારતો નથી અહીં મને એક ઉદાહરણ યાદ આવે છે એક બહુ મોટા શેઠ હતા જે પૂનમનું ભાદરવા માસમાં દર વર્ષે સમયસર પિતૃ શ્રાદ્ધ કરતા શ્રાદ્ધ સમયે બનાવેલો દૂધપાક પોતાના ઘરે પાળેલી બિલાડી જૂઠો ન કરે તે માટે શેઠ બિલાડીને અગાઉથી બાંધી દેતા હતા જેથી બિલાડી તૈયાર થતા કે તૈયાર થયેલ દૂધપાકને બોટે નહીં સમય જતા શેઠનું દુઃખદ અવસાન થયું હવે શેઠના દીકરાઓનો શ્રાદ્ધ કરવાનો વારો હતો શેઠના મૃત્યુ પહેલાં જ બિલાડી પણ મૃત્યુ પામી હતી તેથી ઘરમાં બિલાડીનું આવવા જવાનું ક્યારેય બનતું નહીં તેમ છતાં શેઠના શ્રાદ્ધવિધિ સમયે દીકરાઓએ ગામમાંથી બિલાડી શોધી વિધિ પૂર્વે બિલાડીને બાંધવામાં આવી કોઈએ પૂછ્યું બિલાડીને અહીં શા માટે બાંધવામાં આવી છે દીકરાઓ એકી અવાજે બોલી ઉઠ્યા બાપુજી પણ તેમના પિતાની શ્રાદ્ધ વિધિ કરતા ત્યારે બિલાડીને અવશ્ય બાંધી રાખતા પેજ નંબર એકસો અઠ્ઠાણું તેથી અમે લોકોએ પણ પિતાને શ્રાદ્ધ પહોંચી જાય એટલા માટે અહીં બિલાડી બાંધી રાખી છે આંધળા અનુકરણથી પરંપરાગત આવી વિધિઓએ પ્રવેશ કર્યો હશે તેવું હું દ્રઢતાપૂર્વક માનું છું તેથી મારું મૃત્યુ પછી આવી કોઈ વિધિને સ્થાન નહીં આપવા મારા પ્રત્યેક વારસદારોને મારી વિનંતી છે જે રીતે પ્રવાસી એક પછી એક બસ બદલતો રહે છે અને બસમાંથી પ્રવાસ પૂર્ણ થતા ગંતવ્ય સ્થળ સુધી પહોંચી જતા ઉતરી જાય છે તે જ રીતે જિંદગીના દિવસો પૂરા થતા અવિનાશી આત્મા શરીર છોડીને અન્ય શરીર ધારણ કરવા શરીરમાંથી નીકળી જાય છે તેની પાછળ કોઈ પણ પ્રકારની વિધિઓને સ્થાન નથી સ્થાન હોય તો તેમના જીવનમાં કરેલ વ્યક્તિના ઉત્તમ કાર્યોને છે તે કાર્યો આગળ ધપાવી આપણે સાચું પિતૃસાદ્ધ કર્યું કહેવાય તેવો મારો અભિપ્રાય છે હું જાણું છું કે આનાથી ધાર્મિક પરંપરામાં શ્રદ્ધા અને વિશ્વાસ રાખતા લોકોના હૃદયને ઠેસ પહોંચશે પરંતુ દરેક ધાર્મિક માન્યતા ધરાવતા લોકોને તેમની માન્યતા મુજબ વર્તવાની પણ મારી વિનંતી છે અહીં મેં જે કોઈ વિચારો વસિયતનામામાં પ્રસ્તુત કર્યા છે તે માત્ર મારી વિચારધારાના વારસદારો પૂરતા સીમિત અને મર્યાદિત છે જિંદગીના સંઘર્ષમાં ગણિતના અંકોનો સરવાળો નથી હોતો જિંદગીના સંઘર્ષમાં ગણિતના અંકોનો સરવાળો નથી હોતો મંજિલ પરના મુકામ પર પહોંચવાનો પરવાનો નથી હોતો મંજિલ પરના મુકામ પર પહોંચવાનો પરવાનો નથી હોતો અહીં સંવેદના માટેનું એક કાવ્ય છે તે જોઈએ સંવેદના સ્પર્શ તારી ન્યારી તે ઉગારી અહલ્યા અહલ્યાનારી સંવેદના સ્પર્શ તારી ન્યારી તે ઉગારી અહલ્યા નારી વ્યાપક કેવી કારી દ્રષ્ટિહીનોની ખોલી બારી હૃદય મારું હંમેશ ડોલે તારા નીત આ ગુણગાન બોલે હૃદય મારું હંમેશ ડોલે તારા નીત આ ગુણગાન બોલે ચેતાઓની મહારાણી સીડી બની આ મનવાની જેથી પામ્યો અક્ષરધાની જેથી પામ્યો અક્ષરધાની જગમગ લખું આ કવિવાણી જગમગ લખું આ કવિવાણી